સુરત શહેરમાં વૃદ્ધ મહિલાને રિક્ષામાં બેસાડીને તેની નજર ચૂકવી ચોરી કરતી ટોળકી ઝડપાઈ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી પોલીસે મહિલા સહિત ત્રણ ધરપકડ કરી છે તેમજ આરોપીઓ પાસેથી એક લાખ ઓગણસાઠ હજાર રૂપિયાના અલગ અલગ દાગીના કબજે કર્યા તેમજ પોલીસ તપાસમાં ઉધના પોલીસ મથકમાં નોંધાયેલા ત્રણ ગુનાના ભેદ પર ઉકેલાઈ ગયા સુરતના ઉદના પોલીસ સ્ટાફને માહિતી મળી હતી કે રસ્તા પર જતી વૃદ્ધ મહિલાઓને એકલતાનો લાભ લઈ તું રિક્ષામાં બેઠ જાઓ યા પર ચોર હે તુમે આગે ઉતાર દેતે હૈ તેવું જણાવી વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં બેસાડી બાદમાં તેઓના સોનાના ઘણેરા બેગમાં રાખવાનું જણાવ્યું જે ઘણેરા તેમજ રૂપિયાની ચોરી કરતી તોડકી એક રિક્ષામાં સોનાના ઘણેરા વેચવા માટે ઉદના ત્રણ રસ્તા તરફ આવનાર છે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી મહિલા સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે અશફાક ઉર્ફે ગોલ્ડન અબ્બાસ શેખ કરન રામદાસ બાગુલ અને નરગીસ ઇકબાલ વઝીર શેખની ધરપકડ કરી પોલીસે આરોપીઓ પાસેથી એક સોનાનું મંગળસૂત્ર સોનાનું લોકેટ સોનાના કાનની કરન ફૂલ તથા એક સોનાની ચેઇન મળીને કુલ એક લાખ ઓગણસાઠ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસ તપાસમાં ઉધના પોલીસ મથકમાં નોંધાયેલા ત્રણ ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા હતા તેમજ ઝડપાયેલા આરોપી અસફાક ઉર્ફે ગોલ્ડન અબ્બાસ શેખ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેની સામે અગાઉ છ ગુના નોંધાયેલા હોવાનું ઉધના પોલીસે જણાવ્યું હતું હાલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત